આપણા દેશમાં અને એમાંય આપણા રાજ્યમાં કોરોના મહામારીની ભયંકર પરિસ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે આ કોરોના મહામારીનો રેલો કાંકરેજ તાલુકામાં ગઈકાલે પ્રવેશ્યો છે. 6 નવા કેસ આવ્યા છે ત્યારે આજે અદગામ ગામમાં અદગામ પંચાયતના સદસ્યશ્રીઓ, તલાટીશ્રી, ગામના આગેવાનશ્રીઓ અને સ્વયંસેવકોની એકદમ તાત્કાલિક ગામની સલામતી અને સુરક્ષા માટે મિટિંગ બોલાવવામાં આવી અને ગામ જ્યારે ગામને તમામ રસ્તાઓ બંધ કરવા માટે પછી ગામમાં બહારથી શ્વાસ લેવા માટે પ્રવેશતા લોકો તેમજ ગામમાં આવતી શાકભાજી આ બધાને અટકાવવા માટે વિગતે ચર્ચા કરાવવામાં આવી અને ગામ ખૂબ સલામત રહે, ગામની અંદર કોઈ કેસ ના આવે પોઝિટિવ, એના માટે બધાએ સાથ અને સહકારથી સઘન પ્રયત્ન કરવા માટે બધાએ ખભે ખભો મિલાવીને ગામના સહકાર માટે બધાએ ખાતરી આપી અને આજે આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે. આજે ધાર્મિક કામ કરતાં પણ રાજધર્મ મોટો છે ત્યારે આ રાજધર્મને આપણી પવિત્ર ફરજ ગણીને ગામને સલામત રાખવું એ ગામના સૌ સભ્યોની, ગામના સાણી અને ભોળી જનતાની પવિત્ર ફરજ છે અને એ બાબતે આજે શાળામાં, પ્રાથમિક શાળામાં એક અગત્યની મિટિંગ બોલાવી અને ગામને તાત્કાલિક બધા જ રસ્તા બ્લોક કરવા, ગામની અંદર બહારથી કોઈ વ્યક્તિ પ્રવેશે નહીં અને બહારથી વ્યક્તિ કોઈ પણ બહાર ના જાય, ગામની વ્યક્તિ બહાર ના જાય, ધાર્મિક સ્થળો ઉપર ભીડ ન થાય અને ગામની અંદર સલામતી રહે, કોરોનાનો પ્રવેશ ન થાય એના માટે ગામે બધાએ સાથ અને સહકારથી અને ગામને સલામત રાખવા માટે બધાએ ખાતરી આપી અને એક સહિયારી ઝુંબેશ ઉઠાવીને આજે પ્રયાસ શરૂ કર્યો છે.